બિન આયોગના અધ્યક્ષ હંસરાજ ગયા છે હંસરાજ સ્વાગત કરવામાં આવે અમલીકરણ જે કાયદો બહેનો છે એ જ આવકારદાયક છે સામાજિક સમરસતા માટે આજે લોકોની માંગ હતી અને આનાથી લોકોની અંદર અન્યાય લોકોને ફીલ થતું હતું તમામ લોકોને આનાથી રાહત મળશે બિલકુલ ખાસ કરીને ભરતીની અંદર આ અમલવારી આવતીકાલથી શરૂ થઈ જવાની છે તેને લઈને લાગી રહ્યું છે કે મોટા વર્ગ સુધી આ લાભ લાભ પહોંચી શકે ચોક્કસ ચોક્કસ આનાથી જે કંઈ રૂલ્સ અંદર આનો બધાને થવાનો છે બિલકુલ ખાસ કરીને દસ ટકાની વાત છે પણ તેની સામે સમાજ તરફથી એવી પણ માંગ થઈ રહી છે કે પર્સન્ટેજ થોડા વધારે હોવા જોતા હતા જે પ્રમાણમાં સમાજની જરૂરિયાત છે એ પ્રમાણે આ દસ ટકાથી આપૂર્તિ થઈ જશે ખરી આ એક શરૂઆત છે કોઈ પણ શરૂઆત થઈ એ પણ આવકાર દાયક જ હોવી જોઈએ અને આમાં તો કાયદાઓમાં ધીરે ધીરે જે કઈ જરૂરિયાતો ને આધીન ફેરફાર તો થતા જ હોય છે આપણે જાણીએ છીએ કે આ એક ચેન્જ છે એ પણ આટલા વર્ષો પછી સરકાર શ્રી દ્વારા કરવામાં આવ્યો છે એટલે અત્યારે તો જે આવ્યો છે એને સ્વીકારી અને સ્વાગત કરવું જોઈએ આજે બિલકુલ વિવિધ સમાજોની માંગને લઈને શું કોઈ સર્વેની જરૂરિયાત જણાઈ રહી છે ખરી આપણે જાણીએ છીએ કે આપણા વિવિધ રાજ્યોની અંદર ઘણા કોઈ રીતે જે રાજ્યો આંદોલનો ચાલતા હતા અને એક લોકોની માંગ હતી અને એની પૂર્તતા આખો આ કાયદો બનાવવામાં આવ્યો અને એને અમલવારી પણ ત્વરિત કરવામાં આવી કે પહેલે દિવસે સંસદમાં બીજા દિવસે આજે રાષ્ટ્રપતિ એ પણ સાઈન કરી દીધેલી એટલે એની પરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ સરકાર આમાં કેટલી ચિંતિત છે અને કેટલી આ માટે તત્પર છે આ કાયદા ના અમલવારી માટે